વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ ઉત્સવમાં શાંતિ ડહોળવાના પ્રયાસ કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવના પહેલા દિવસે 3 યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતાં ભક્તોની લાગણી દુભાઈ હતી, જેને લઈને મંડળ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ આ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો, ત્યારે ચોરીના ઈરાદે આવેલા આ ઈસમે આ કૃત્ય કર્યું હોવાનું કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. ત્રણેય પંડ્યામાંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી હતી, તેમજ મુદ્દા માલ પણ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો હતો. 18 વર્ષનો આ યુવાન માતા પિતા ન હોવાથી પોતાના દાદી સાથે રહે છે અને અગાઉ રેલવે પોલીસમાં તેનો ગુનાહિત ઇતિહાસ નોંધાયો છે. સીસીટીવીના આધારે આરોપીનો ચહેરો ઓળખી હ્યુમન ઇન્ટેલિજન્સથી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર આરોપી કૃણાલ વિનોદભાઈ ગોદડિયા, જેનું રહેઠાણ ગોળ નવાપુરા છે, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેને ચોરીના ઈરાદે ગણેશ ભંડારોમાં ગયો હતો, જેને ખ્યાલ હતો કે યુવકો આરતીમાં આવેલા છૂટા પૈસા મૂર્તિઓની નીચે રાખતા હોય છે, જેથી પૈસા કાઢવાના ઈરાદે મૂર્તિ હટાવવાની કોશિશ કરતા મૂર્તિઓ ખંડિત થઈ હતી. આરોપી ત્રણેય ભંડારોમાંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે, તેમ એસીપી સી ડિવિઝનના અશોક રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શ્રી રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર છે. સવારમાં આજે કાર્યકર્તાઓ જે અહીંયા સવારે આરતી કરવા માટે આવ્યા ત્યારે મંડપની અંદર જોયું, ત્યારે મંડપની અંદર મૂર્તિ ખંડિત દેખાઈ, એટલે મંડપ ખંડિત હોવાથી તાત્કાલિક ધોરણે છોકરાઓ ભેગા થઈ અને મૂર્તિને તાત્કાલિક નવલખી ખાતે એને વિસર્જન કરી નવી મૂર્તિની સ્થાપના કરી. પણ વિસ્તારની અંદર 2-3 જગ્યાઓ બનાવ બન્યા, એટલે ત્યાંથી અમને એવી ખબર પડી કે આ કોઈક ટાર્ગેટ બનાવીને મૂર્તિ કોઈ છોકરો જે બીજી જગ્યાએ ફૂટેજ આવે છે તો આને હેરાન કરવા માટે, મંડળોને હેરાન કરવા માટે, ખોટું એ કરવા માટેનું આ એક કૃત્ય ચાલી રહ્યું છે. તો દરેક મંડળોને મારી નમ્ર વિનંતી છે કે રાતના આપણા મંડળના દરેક છોકરાઓ મંડળની અંદર રહે, જેથી કરીને આવું કોઈ બનાવ બનાવે નહીં. મારી ભાઈ ફૂટે જ નથી, પણ મેં મારા જે ફોટા હતા મૂર્તિના એ પ્રમાણે મેં એમને આપી દીધી છે. આગળના જે ખાડિયા વડે એમની ભાઈ ફૂટે જ હતા, એ ફૂટેજ પર એ લોકોએ ફરિયાદ દાખલ કરી છે, પણ મેં રાવપુરાને જાણ કરી દીધી કે આવો બનાવ અમારી ત્યાં બન્યો છે. નલીન પોથીવાલા, રણછોડ યુવક મંડળ. આજરોજ લગભગ 2 વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે. એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના PI શ્રી, ACP સિટીઝન પોતે અને ઝોન 2 સોની સર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી. વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂંઢ ખંડિત થયેલ છે, અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા બી એક જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે. તરત જ અમારા જોનસરની LCP ટીમ તેમજ પરાપુરા પોલીસ સ્ટેશનની ડિસ્ટાફને આ કામે લગાડ્યો હતા અને જે CCTV ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા. CCTV ફૂટેજ ચેક કરતાં અમને જયરત્ન 4 રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો, અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુણાલ વિનોદભાઈ ગોદડિયા છે અને નવાપુરા ગોદડિયાવાસનો રહેવાસી છે. વોચ રાખતા આ છોકરો જે અમને 8 વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો, અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી. વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે આ છોકરો છે 18 વર્ષનો છે અને તે એના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોદડિયાવાસમાં તે રહે છે, અને તેને પડકી ખાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા, જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો. પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં છે આ લોકો પૈસા છુપાવતા હોય, જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી. આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો, ત્યાં પણ આ જ રીતે, અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલ હતો, અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે
ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા. એટલે સમગ્ર ઘટના જોતાં એમ આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા, એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી. બાકી આનો પ્રાથમિક ઇરાદો કોઈપણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાય આવેલ નથી. હા, આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાય આવેલ છે. અગાઉ પણ એણે કંઈક RPF જે છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એમાં 2-3 મહિના પહેલાં ચોરી કરેલો હોવાનું જણાય આવેલ છે. એણે છે ચોરી કરેલ મુદ્દો માલ છે જે 3 તાંબાના કળશ છે, બીજું છે ત્યાં પિત્તળની જે દીવાબત્તી છે, બીજું LED લાઇટ છે, એ બધું છે એણે જ્યાંથી છુપાયેલ હતું ત્યાંથી અમે મેળવેલ છે. ના, આ સિંગલ છોકરો છે અને એ જે વ્યસન છે વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જણવા મળે છે. હવે પોલીસ છે આગળ જે છે આની પાસે ચોરી અને જે સંપત્તિ મૂર્તિને નુકસાન કરેલ છે એ આગળનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે.